બાબર જલારામ ગૌશાળા ખાતે ગૌવંશ માટે ઘાસચારાની અછતને લઈ આજે ગૌશાળાના સંચાલકોની બેઠક યોજાઈ હતી, જેમાં સરકાર દ્વારા સત્વરે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં મદદ કરવામાં આવે તેવી માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાના બે માસ વીતવા છતાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે ઘાસચારાની અછત ઊભી થતા ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે, જેથી બનાસકાંઠા જિલ્લામાં ચાલતી નાની મોટી ગૌશાળાઓ અને પાંજરાપોળમાં રહેલા અંદાજે 80,000 જેટલા ગૌવંશ ને નિભાવવા મુશ્કેલ બન્યું છે, જેને લઈને આજે બાપર જલારામ ગૌશાળા ખાતે બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ તાલુકાના ગૌશાળા સંચાલકોની બેઠક યોજાઈ હતી, જેમાં ગૌવંશ માટે ઘાસચારાની વ્યવસ્થા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગૌશાળાઓમાં જે દાતાઓ દ્વારા દાન મળતું હતું તેમાં કોરોના અને દુષ્કાળ જેવી પરિસ્થિતિને કારણે ઘટાડો થઈ જતાં ગૌશાળામાં પશુઓને નિભાવવા મુશ્કેલ બન્યું છે. ઘાસચારા વગર કેટલાય પશુઓના મોત પણ થઈ ચૂક્યા છે. રખડતા પશુઓના પણ હાલત દયનીય બની જવા પામી છે, જેથી ગૌશાળા સંચાલકો દ્વારા સરકાર પાસે ઘાસચારાની અછતને કારણે તેમજ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થતા સહાય કરવા માંગ કરી હતી, અને જો સરકાર દ્વારા ટૂંક સમયમાં સહાય જાહેર નહીં કરાય તો સંચાલકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. પાપર જલારામ ગૌશાળામાં લૂલી, લંગડી, બીમાર અને અશક્ત ગાયોની પણ સેવા કરવામાં આવે છે, તેમજ આ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગાયોને ઘાસચારો મોંઘો થતાં ગરીબ ખેડૂતો ગૌશાળામાં મૂકી જાય છે. બાબર જલારામ ગૌશાળા ખાતે મળેલ બેઠકમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા સંચાલકો, ગૌસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જય ગોમાતા, જય ગોપાલ. આજે બનાસકાંઠા ગૌશાળાના ગૌભક્તો દ્વારા બાબર ગૌશાળામાં એક બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં આજની પરિસ્થિતિ પ્રમાણે છેલ્લા આ ચોમાસામાં વરસાદની ખૂબ જ ખેંચ હોવાથી ગૌશાળાઓ અને પોંજરાપોળોમાં ઘાસની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ જે તે પૈસે પણ ક્યાંય ઘાસ મળતું નથી, અને જે ઘાસ ક્યાંક મળે છે એના ભાવ પણ ડબલથી ત્રણ ગણા થઈ ગયા છે. તો હાલની પોઝિશન પ્રમાણે આ ગૌશાળા પોંજરાપોળોને ગૌશાળાનો નિભાવ કઈ રીતે કરવો એ એક ભયંકર વિષમતા ઊભી થઈ છે. તો આ બાબતે સરકારશ્રીને આ ગૌભક્તો દ્વારા એક નમ્ર નિવેદન છે કે વહેલામાં વહેલી તકે સરકારશ્રી દુષ્કાળ જાહેર કરે અને ગૌશાળા પોંજરાપોળ માટે કંઈક ઘાસચારાની અથવા આ સબસિડી સહાયની મદદ કરે. બીજું, જે ગૌશાળા સિવાય પણ જે છૂટા રખડતા જે ઢોરો અથવા ગાયો છે એના માટે પણ ઘાસ અને પાણી ન મળવાથી એ પણ ખૂબ જ બુરી હાલતમાં એ રસ્તા ઉપર અને ગામડામાં મરી શકે એવી પોઝિશન, એવી સ્થિતિ સર્જાઈ છે. તો સરકાર આ બાબતે વહેલામાં વહેલી તકે નિર્ણય લે અને ગૌશાળાઓ અને પોંજરાપોળો અને ગુજરાતના પશુધન માટે કંઈક સબસિડી અને ઘાસચારાની વ્યવસ્થા કરે. સાથે સાથે આ ગૌભક્તોની અગાઉની પણ માગણી છે અને અત્યારે પણ એ માગણી છે કે સરકાર જે ગૌશાળા પોંજરાપોળવાળા લોકો છે એ સમાજ પાસેથી 50% દાન પ્રાપ્ત કરે એવી પોઝિશન છે, પરંતુ દુષ્કાળ અને આ કોરોનાની જે મહામારીને કારણે એમાં જે દાતાઓ દ્વારા જે મળતું દાન હતું એ દાનમાં પણ ખૂબ જ મોટી ખોટ આવી ગઈ છે, અને એને કારણે એ પરિસ્થિતિ બહુ ગંભીર છે. તો સરકારશ્રી આ ગૌશાળા પોંજરાપોળ માટે કાયમી સહાય રૂપે કંઈક સબસિડી કાયમી બીજા રાજ્યોની જેમ આપે એવી પણ માગણી છે. તો અમારી માગણી સરકાર માન્ય રાખશે એવી અમારી વિનંતી. ઓકે. જલારામ ગૌશાળા બાબર ચતુરભાઈ ઠક્કર. આજે અમારી જલારામ ગૌશાળા ખાતે બાબરના તાલુકાની તમામ ગૌશાળાઓના અને પોંજરાપોળોની મિટિંગ હતી. એ મિટિંગની અંદર એવો સૂર નીકળ્યો કે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, વરસાદ નથી, વરસાદની ખેંચ છે અને ઘાસચારો આપણને મળી રહેતો નથી. ગાયોની પરિસ્થિતિ દયનીય છે, અબોલ જીવો ઘાસચારાના હિસાબે તરફડિયા મારી રહ્યા છે. એ માટે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે તેઓ આ બાબતમાં વિચાર કરી અને ઘાસચારો અને દાનની વ્યવસ્થા કરે એવી સરકારશ્રીને અમારી નમ્ર અપીલ. સરકારશ્રીને વિનંતી છે કે બનાસકાંઠામાં ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ છે અને ગૌશાળા પોંજરાપોળોની સ્થિતિ એકદમ કફોડી છે, કારણ કે નથી ઘાસચારો મળતો અને ઘાસચારાના ભાવ ડબલ ત્રણ ગણા થઈ ગયા છે. ખણદણની અને ઘાસચારાની ઘાસચારાની ખૂબ તકલીફ છે. લીલું ઘાસ કે સૂકું ઘાસ વરસાદના દુષ્કાળના હિસાબે ખતરનાક તકલીફ છે, અને ગૌશાળા પાસે આર્થિક કટોકટી પણ ખૂબ છે, નાણાપીડ ખૂબ છે. તો સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે આ ગૌશાળા પોંજરાપોળો જે સંચાલકો નભાઈ રહ્યા છે એની પરિસ્થિતિ ખરાબ છે, તો કાયમી ગૌવંશની સરકાર ભલે દયા દાખવે કે એની ફરજ બજાવે કે એને ધર્મ બજાવે, પણ કાયમી ગૌશાળાને પોંજરાપોળને સહાય આપે, જે એમના નિયમ પ્રમાણે નક્કી કરી એક ગૌવંશ દીઠ
લગભગ દરરોજનો હાલની પરિસ્થિતિમાં હાલની મોંઘવારીમાં ઘાસચારો લેવા જતો 70-80 રૂપિયાનો ખર્ચ આવે છે, પણ 50% ખર્ચ પબ્લિક પાસેથી કે આમ જનતા પાસેથી ગમે તે ધર્મપ્રિય જનતા પાસેથી સંચાલકો કરશે, બાકી સરકાર પડખે ઊભી રહે તો જ ગૌવંશ બચે એમ છે. હાલની પરિસ્થિતિ ખતરનાક ખરાબ છે, તો સરકાર તાત્કાલિક નિર્ણય લે. અને સરકારને ખબર જ છે કે હાલ બનાસકાંઠામાં કેટલો વરસાદ છે અને બનાસકાંઠામાં વાજરાપોળ અને ગૌશાળાવાળા કેટલો ગૌવંશ બચાવી રહ્યા છે, કેટલા આંકડા દરેક સરકાર પાસે. તો સરકાર તાત્કાલિક નિર્ણય લઈ અને તાત્કાલિક ગાય ગૌશાળાને અને વાજરાપોળને વારે આવે અને ગૌવંશ બચાવવા એમની ફરજ છે, એમનો ધર્મ છે. નક્કી ચા અઠવાડિયામાં જો આ પરિસ્થિતિમાં સરકાર ધ્યાન નહીં આપે તો શું રિઝલ્ટ પરિણામ આવશે, ગૌવંશ શું થશે તો ભગવાન જાણે. જય ગો માતા, જય ગોપાલ. કાંતુભા રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ભાભર.